હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની અરવલ્લી ગામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. અરવલ્લીના પિલોડા ખાતેના ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે, જેમાં સુનોખ અને વાસેરા કંપાના ખેતરો પાણીથી તરબૂળ થયા છે. ખેડૂતોનો મગફળીનો પાક પાણીમાં ડૂબ્યો છે, તેમજ કંપાના ખેડૂતોની પણ દયનીય સ્થિતિ છે તથા ખેતરોમાં નાખેલી ડ્રીપ પાણીમાં તણાઈ છે, તેમજ ડ્રીપની પાઇપો એક ખેતરમાંથી બીજા ખેતરમાં પહોંચી છે. ખેતીમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને ભિલોડા તાલુકામાં ખાબકેલ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, તેમજ ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો છે. અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિના સમયે બહુ લાંબા સમય બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરજ તાલુકાના ચિતપુર, અદાપુર, પાંડુલી, સણગાર, કુનોલ, વાવ કંપાના વિસ્તારોમાં તમામ ખેતરોમાં પાણી ભરાયા છે. મોડાસા તાલુકાના ઉમેદપુર, ઈસરોલ, સામ્રાજી હાઈવેના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ખેડૂતોએ કરેલ મગફળી, સોયાબીન, કપાસ અને જુવારના પાક પણ પાણીમાં ડૂબ્યા છે. ખેડૂતોએ ખેતરોમાં મોંઘા ભાવના ખાતર બિયારણ માથે પડ્યા છે, ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અરવલ્લી, માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, તેમજ માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અગાઉ વરસાદના પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો. ખેડૂતોને પણ વરસાદના પગલે રાહત સર્જાઈ હતી. માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુરા, કંપા અને વણઝારિયા પંથકમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમા ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના સિકા, ધામણિયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી. મારું નામ બળવંતસિંહ દીપસિંહ રાઠોડ. અમે મોડાસા તાલુકામાં, મેઘરજ તાલુકામાં તમામ જગ્યાએ ખેતરો પાણીથી ભરાઈ ગયો અને અમારું નુકસાન બહુ આવ્યું અને વાવેતર બિયારણ બધું માથે પડ્યું અને ઓગણ કેળા વાટો પડી પાણીની ખેતરોમાં, એટલે અમે નુકસાનમાં જ છીએ. કયા કયા પાકના નુકસાન? કપાસ છે, મકાઈ છે, મગફળી છે, બધું ફૂલ નુકસાન આવ્યું. શું માગણી તમારી? શું માગણી છે? અમારે શું માગ્યા, અમારે ખેતર ફેલ પડ્યો સાહેબ, અમે કઈ રીત કરવાની? હા, તમે કંઈક વળતર આલો તો અમે જીતીએ, કે અમે અમારું કામ પૂરું જ થઈ ગયેલું. હા.